રાજકોટ શહેરમાં ચકચારી મર્ડરના ગુનાના પેરોલ જમ્પ કરેલ કાચા કામના આરોપીને પકડી પાડતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ. જેની વાત કરવામાં આવે તો પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સાહેબ, સંયુક્ત પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ સાહેબ, નાયબ પોલીસ કમિશનર ઝોન 1 પ્રવીણકુમાર સાહેબ, નાયબ પોલીસ કમિશનર ઝોન 2 મનોહરસિંહ જાડેજા સાહેબ તરફથી રાજકોટ શહેર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપી પેરોલ જમ્પ કરેલ આરોપીઓને શોધી કાઢવા સારું સતત પ્રયત્નશીલ રહી સફળ હકીકત મેળવી અને અસરકારક કામગીરી કરવા અમો પોલીસ ઇન્સ્પેક્ટર વીકે ગઢવીને સૂચના આપતા અમારા માર્ગદર્શન હેઠળ ડીસીબી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીબી જેબલિયા તથા ટીમના માણસો સતત પ્રયત્નશીલ હતા અને પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ વિક્રમ ગમારા તથા પોલીસ કોન્સ્ટેબલ દેવાભાઈ ધરજિયા નાઓને મળેલ સંયુક્ત બાતમી આધારે રામ રણુજા સોસાયટી શેરી નંબર 4 છેડે કોઠારિયા રોડ રાજકોટ ખાતેથી સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે સને 2016 બનેલ મર્ડરના ગુનામાં રાજકોટ જેલ ખાતે હોય અને મજકૂર આરોપીને નામ ગુજરાત હાઈકોર્ટના હુકમથી વચગાળાના જામીન ઉપર જેલમાંથી મુક્ત થયેલ હોય અને સમયમર્યાદામાં પરત જેલમાં હાજર ન થઈ છેલ્લા 7-8 માસથી તે પેરોલ જમ્પ કરેલ આરોપીને પકડી પાડવામાં આવેલ છે અને આરોપીના કોવિડ રિપોર્ટ આવ્યાથી આગળની કાર્યવાહી બાકી છે. એક 2016 લીંબડી ગામમાં એક મર્ડર થયેલ હતા, કાફી સેન્સેશનલ કેસ હતા. એનો એક એનો આરોપી પેરોલ જમ્પમાં નાસ્તા ફરતા હતા. તો ડીસીબીના એમાં પણ એક સારી કામગીરી કરેલ છે, જેનો માર્ગદર્શન જેબલિયા પીપીએસઆઈ જેબલિયામાં ના કરે છે. તો એમાં પણ જો આરોપી છે ગોપાલસિંહ વનરાજસિંહ રાણા, જો આ લીંબડી ગામનોય છે, આ એની ધરપકડ કરવામાં આવે છે. કેમેરામેન મેરામ સોલંકી, કેટીવી ન્યૂઝ, રાજકોટ.